જેમાં તમને બતાવવામાં આવશે કેવી રીતે આપણે લસાઅ શોધી શકીએ. તો સૌપ્રથમ વાત કરીએ કે 10 અને 20ના આપણે લસાઅ અને ગુસાઅ શોધવા હોય તો શું કરવું. તો મિત્રો, તે માટે તમને સૌપ્રથમ તો અવયવ પાડતા આવડવું જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જેને અવયવ પાડતા નહીં આવડતું હોય. તો અવયવ પાડવા માટે મિત્રો એટલું યાદ રાખવાનું તો સૌપ્રથમ આપણે અવયવ કેવી રીતે પાડીએ એની આપણે વાત કરું. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો અહીંયા 0 છે. 0, 2, 4, 6, 8, 10, 12, 14 એટલે કે બે કી સંખ્યા જમણી સાઈડ અહીંયા કોઈ બે કી સંખ્યા આ સાઈડ હોય તો એને આપણે 2 વડે ભાગાકાર કરી શકીએ. સૌપ્રથમ તમે માની લો કે 10ના તમને અવયવ પાડતા નથી આવડતું. તો છેલ્લે 10ની આગળ તમે જોઈ શકો કે છેલ્લે 0 છે. તો કેટલા વડે ભાગ ચાલે? તો 2 વડે એનો ભાગ ચાલશે. તો અહીંયા આપણે કરીએ 10 ભાગ્યા 2. 2ના ઘડિયામાં 10 આવે છે, તમે જોજો તો 2 5 10 તમને આટલું તો આવડશે જ તે. 2 5 10 તો 10 માંથી 10 જાય તો 0. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે 5 છે એ આપણે અહીંયા મૂકી દેવાના આ સાઈડ, અને 2 છે તે અહીંયા મૂકી દેવાના. આટલું કામ સૌપ્રથમ તમને કરી લેવાનું. મિત્રો, અમુક ટેકનિકલ ખામીના કારણે હું વિડીયો દ્વારા નથી ભણાવી શકતો, એટલે સ્ક્રીન રેકોર્ડર દ્વારા ભણાવવાનો પ્રયાસ કરું છું. એટલા માટે આવી નાની મોટી ભૂલો થઈ જાય છે. તો સૌપ્રથમ તમને અવયવ પાડતા આવડતું હોય તો તમે પાડી શકો કે 5 2 10 અને 5 1 5. 20નો અવયવ શું પડે? તો 10 2 20, 5 2 10, 5 1 5 આ એનો અવયવ પડે. અને જો તમને 20નો અવયવ ના પડતો, આવી રીતે ભાગાકાર કરી લેવાના. તમે ભાગાકાર કરો એટલે તમને અવયવ પાડતા આવડી જશે. ખાલી લાસ્ટમાં જોવાનું કે 0, 2, 4, 6 શું છે. 3, 5, 7 એવા આંકડા હોય તો 3 વડે 5 વડે ભાગ ચાલી શકે. એટલે આ અમુક બાબતોનું તમારે ધ્યાન રાખવું પડશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે અવયવ 20ના પાડીએ. તો 20નો અવયવ અહીંયા પાડી શકીએ. તો 20નો અવયવ અહીંયા પડી કે ભાઈ 20 કેટલા વડે ભાગ ચાલશે આનો? તો 2 વડે ચાલશે. તો અહીંયા આપણે મૂકી દઈએ 2 મૂકીએ, બરાબર. તો 2ના ઘડિયામાં 20 આવે, 2 દાન 20 પૂરું થઈ ગયું. આ 10 છે આપણે કંઈ મૂક્યા? અહીંયા જમણી સાઈડ મૂકવાના. આ 2 અહીંયા છે એ કંઈ મૂકવાના? તો ડાબી સાઈડ મૂકવાના. એટલે 10 2 20. હવે એવી જ રીતે તમે 10નો ભાગાકાર કરી લો. એવી રીતે ભાગાકાર કરશો એટલે તમને અવયવ પાડતા સૌપ્રથમ તો આવી જશે. આ તો આપણે કરી અવયવોની વાત કે અવયવ કેવી રીતે પાડવાના. કારણ કે જો તમને અવયવ પાડતા જ નહીં આવડે તો લસાઅ ગુસાઅ કેવી રીતે આવડશે? એટલા માટે સૌપ્રથમ ભાગાકાર કરી નાખવાના. કઈ મોટી વાત છે એની? આમાં તમે ભાગાકાર જે જે સંખ્યા આવે એને ભાગાકાર કરતા આવડી જશે તો તમને અવયવ પાડતા આવડી જશે. હવે આપણે સૌપ્રથમ વાત કરીએ કે ગુસાઅ શોધવાની. એક તમને શોર્ટ ટ્રીક કહું, કદાચ MCQમાં પૂછાઈ શકે કે ભાઈ 40 અને 50ના ગુસાઅ કેટલા થાય, અથવા ખાલી જગ્યામાં પૂછાય કે 40 અથવા 50ના ગુસાઅ કેટલા થાય. તો તમે પહેલાં તો વિચાર કરો કે 40 અને 50 કયા એક ઘડિયામાં આવે છે. તો 10 4 40 અને 10 5 50. એટલે તમે વિચાર કર્યો કે 40 અને 50 કોના ઘડિયામાં આવે છે? તો 10ના ઘડિયામાં આવે છે. તો જેના ઘડિયામાં આવતું હોય એ એના ગુસાઅ થાય. એટલે 40 અને 50ના ગુસાઅ કેટલા? તો 10. એવી જ રીતે હું તમને એક બીજો પ્રશ્ન પૂછું. આ તો એક ખાલી જગ્યા માટે આવી શકે છે, એની વાત કરું છું, જે તમને માઇન્ડમાં તરત જ ખ્યાલ આવી જાય. 80 અને 100ના ગુસાઅ કેટલા થાય? તો 80 અને 100 કોના ઘડિયામાં આવે છે? તમને ખબર જ છે કે 10ના ઘડિયામાં. 10 8 80 અને 10 એ દાન 100. તો 80 અને 100ના ગુસાઅ કેટલા? તો હવે તમે જવાબ આપી શકો કે 10 જ હોય. અને તો હવે તમને પ્રશ્ન એમ થશે કે તો આનો લસાઅ કેવી રીતે મેળવવો? તો જો હું લસાઅ મેળવીને બતાવું છું. અહીંયા જો, સૌપ્રથમ તો અહીંયા જો 10 અને 20ના આપણે લસાઅ એવી રીતે શોર્ટ ટ્રીક વાપરીએ. 10 અને 20. તો 10 2 20, 10 2 20 એટલે 2 અહીંયા મળ્યા. હવે આનો ગુણાકાર આ બીજી સંખ્યા જોડે કરી દેવાનો. તો 10 2 20 એટલે એના લસાઅ કેટલા થાય? 20. આ તો આપણે એક શોર્ટ ટ્રીક જોઈ. હવે આપણે આગળ શરૂઆત કરીએ.
સૌપ્રથમ તો તમે એના અવયવ પાડો એટલે પછી આપણે લખી દેવાનું કે અહીંયા તમે ધ્યાનથી જુઓ કે આ 10 ના અવયવ પાડ્યા, 10 બરાબર લખી દેવાનું, 10 ના અવયવ પાડ્યા, 2 કેટલી વાર છે એમાં, તો 2 તમે અહીંયા જોઈ શકો છો, 2 એક જ વાર છે, તો અહીંયા મેં કેટલી વાર લખ્યું 2 ની 1 ઘાત. પછી અહીંયા તમે 10માં જુઓ 5 કેટલી વાર છે, 5 એક જ વાર છે, એટલે 5 ની 1 ઘાત ઉપર લખી. એવી જ રીતે અહીંયા 20 લખી દેવાના, 20માં જોવાનું આ 2 કેટલી વાર છે જોજો, તો 2 2 વાર છે એટલે મેં 2 2 વાર લખ્યું છે. 5 કેટલી વાર છે તમે જોવો અહીંયા, 5 કેટલી વાર છે, 1 વાર છે એટલે મેં 5 1 વાર લખ્યું. બસ આવી રીતે પહેલાં લખી દેવાનું. હવે મેં આપણે આગળ ચર્ચા કરીએ કે ગુસ્સા કઈ રીતે શોધવા. સૌપ્રથમ તો તમે જોઈ શકો છો કે 2 કેટલી વાર છે, 10માં 1 વાર અને 5માં 1 વાર છે. ગુસ્સા શોધવા માટે હંમેશા એટલું યાદ રાખવાનું કે બંને 10 અને 20 બંનેમાં સમાન સંખ્યા હોવી જોઈએ, અને આપણી ભાષામાં આપણે કહીએ તો જુડવા હોવા જોઈએ. તો તમે 2 જોવો છો, ગુસ્સામાં એટલું યાદ રાખવાનું કે જુડવા હોય ને એને જ આપણે લઈ શકીએ. દાખલા તરીકે અહીંયા બીજી 3 છે, હું તમને એક વાત કરું, અહીંયા 3 છે તો ગુસ્સામાં 3 નહીં આવે, કારણ કે 10માં 3 છે પરંતુ 20માં અહીંયા અહીંયા સાઈડમાં 3 નથી એટલે એ ના આવે. જુડવા જોઈએ મતલબ ડબલ જોઈએ, સમજી લો ને, ડબલ જોઈએ. 3 ઉપર હોય તો 3 નીચે જોઈએ, 5 ઉપર હોય તો 5 નીચે જોઈએ, 4 ઉપર હોય તો 4 નીચે જોઈએ. એટલે કે ગુસ્સામાં હંમેશા જુડવા જોવાનું કે જુડવા વ્યક્તિઓ હોવા જોઈએ. આટલી તમને ખબર પડી ગઈ કે ગુસ્સામાં પહેલું ને પહેલું જોવાનું જુડવા વ્યક્તિઓ. જુડવા વ્યક્તિઓ તો ખરા, પણ જેની ઘાત નાની હોય ને એને ગુસ્સામાં લેવાનું. તમે આ 2 જોઈ શકો છો, આ 2ની ઘાત કેટલી છે, 2 છે. ઉપરની 2ની ઘાત કેટલી છે, 1 છે. પણ ગુસ્સામાં મેં તમને હમણાં જ કીધું કે જેની ઘાત નાની હોય એને લેવાનું. આમાં 2ની 2 ઘાત એટલે મોટી ઘાત થઈ એને નહીં લેવાની, પણ જે નાની ઘાત કહી છે 2ની 1 ઘાત એટલે 2ની 1 ઘાત અહીંયા 2ની 1 ઘાત એટલે 2ના 2 અહીંયા મેં મૂકી દીધા. એવી જ રીતે 5માં જોજો તમે, 2 સરખા છે, 5 નીચેવાળાની 1 ઘાત છે ને ઉપરવાળાની 1 ઘાત છે, તો આપણે ગમે 1 લઈ લેવાનું. તો ગુસ્સા કેટલા થયા, 5 2 10. અને મેં તમને પહેલાં જ કીધું હતું કે ભાઈ 10 અને 20 કોના ઘડિયામાં આવે, તો 10ના ઘડિયામાં આવે, 10 એકા 10, 10 2 20, તો ગુસ્સા બરાબર એના કેટલા થાય, 10 જ થયા. પહેલાં મેં તમને શોર્ટકીટ આપી હતી એ જ રીતે જો એવી રીતે જવાબ પણ આવ્યા છે. હવે વાત કરીએ લસામાં. લસામાં શું કરવાનું કે ગમે એક મોટી ઘાત લેવાની, પહેલાંમાં આપણે નાની ઘાત લેવાની, આમાં મોટી ઘાત લઈને અહીંયા જોજો, મોટી ઘાત કોની છે, આ 2ની છે એટલે આપણે 2ને 2 વાર લઈ લીધા, 2 ગુણ્યા 2. 5 2 સરખા છે, ગમે 1 લઈ લેવાનું, 2 સરખા હોય તો ગમે 1 જ લેવાનું. તો 5 2 2 4, 4 5 20, આ એના આપણે લસાઈ આવી ગયા. અને મેં શોર્ટકટ તમને યાદ હોય તો કે શોર્ટકટ આની રીત શીખવાડી હતી ઉપર, બરાબર છે. તો આવી રીતે આપણે ગુસ્સા અને લસા શોધી શકીએ છીએ. ગુસ્સામાં હંમેશા એટલું યાદ રાખવાનું કે જુડવા આવે છે. દાખલા તરીકે અહીંયા 3 છે, ભલે ઉપર નથી તો લસામાં તો લઈ લેવાના, તો અહીંયા 3 અહીંયા મૂકી દેવાના, તો લસા કેટલા થાય, 20 40 60, 2 2 4, 4 5 20 અને 20 40 60. લસામાં એટલું યાદ રાખવાનું કે હંમેશા ગમે હોય લઈ લેવાનું, લસામાં એ જુડવા નહીં જોવાના, ખાલી આપણે ગુસ્સામાં જુડવા જવાનું અને નાની ઘાતવાળા લેવાના. જુડવા તો ખરા, પણ નાની જે જ્યાંની ઘાત હોય એને લઈ લેવાના, અને લસામાં જુડવાઈ લેવાના, પણ કેવા, મોટી ઘાતવાળા, અને બીજી એક જોડવા ના હોય ને એને લઈ લેવાનું. તો મિત્રો, આ લસા ગુસ્સો મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો. થેન્ક યુ વેરી મચ. બીજા પણ વિડીયો આપણા ગણિતને રિલેટેડ આવતા રહેશે. જય માતાજી, જય મોગલ.